રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5 વાગ્યા છે અને એટલું વહેલું ઉઠવાનું ન હોય મારે, ખાસ કરીને મારે તો ના જ હોય, પણ આજ છે ને તમને અમારો સવારનો મોર્નિંગ રૂટીનનો વિડીયો જ બનાવો અમારે, એટલે હું વહેલો ઉઠી ગઈ. આને તો જો કે સવાર 5 વાગે જ થઈ જાય. ડેઈલી રૂટીન માં સવારે થી ટૂંકમાં શાહ નું કામ ચાલુ થાય, પછી બીજું બધું. બીજો બધો કમ્પ્લીટ આવે છે, પણ છે ને આમ ભાગી જાય, હું કામ કરવા ક્યાંય જઈ ના શકું, આમ ઓરી ભાગી આવે, એટલે છે ને આવું જો કરે તો એમાં ભાંગી ગઈ ગઈ, ઓરી ભાગી આવે ને. માખણ નામી માથે તરવાઈ જાય ને, એટલે ચા અસલ બની જાય, ને પછી વધારવાની અને વધારે અને ધરાય ને. શરૂઆતમાં મોરસી ચાલુ કરીને ચા બનાવી ને ધરાવી, કંઈ માખણ ને ઉતારવાનું હોય ને વધારવાની કહેવાની, એટલે હવે ચા વધારી લઈને અહીંયા હજી ચા પીવાનું હાલે હેજો. અને હે ને ચા બની જાય ને, ટીકેણે હાવ કમ્પ્લીટ બની જાય ને, ટીકેણે એક જંગેડું આપણે કાઢી અને એક જંગેડું જરીક વાર ફેરવીને, તો આ માખણ છૂટછૂટું હોય ને બધું ભેગું વચમાં થઈ જાય, કેમ કે આ એક જંગેડું હોય ને તો આખો ઘૂમરો જ ફેરવે ચા, એટલે હું હોય ને છેલ્લે જરાક પ્રથમ તો ગોરી ઓલી રવાઈથી બનાવતા ને તો ઝેડકા મારતા ભેગું કરવા, હવે એક જંગેડું રાખી.
આવી રીતનું ભેગું થઈ ગયું ને વચ્ચોવચ, એટલે પછી આપણે વધારે હલવી પડે. હલો સાહેબ, વધારે ગઈ છે, હવે પાડીને પાવાની હોય ને, આમાં ખાવાની ભર નહીં ને, પછી પાડીને પાવાની અલગ વિભાગ કરી લઈ, અટાણે પાવાની હોય પછી રૂંઢે પાવાની હોય, અટાણે પાવાની અડધી ને પછી રૂંઢાની આ ડોલ ભરી મૂક્યો એટલે ગોરી વિસરાઈ જાય, એટલે આ અમારે ખાવાની. બીજું કામ ભેહ દેવાનું. હવે પછી વાહનો થતો હોય, સમય થોડું થઈ ગયો, હજી ભેહ દેવાનું વાર હોય તો વચમાં અડી જવાનું હોય તો રોટલા ભર લઈને થાક કરી લઈને પેલા ઉઠી ગયા હોય તો ને ભેહ દેવાનું તેમ થઈ ગયું હોય તો એ કામ પછી કરી. ઘેર બી ભેહ દેવાનું હોય ને તો બધું બધું કામ ભેહ દેવાનું ચાહીને કરીને પછી રોટલી ભરી દઉં, રોટલી તાજી રહીએ અને કામે અમારે બહુ વહેલો ઉઠી ના કરવું પડે, પાડીએ જવાનું હોય ત્યારે મેં વહેલા ઉઠી એટલે વચમાં રોટલા રોટલી બનાવી લઈ ભીંડો મૂળ, એમાં મૂળ ઉઠી જાય તેથી મોટી ભીંડ લઈને હવે વાહામાં કામ હાલતો હોય, પહેલું કામ સાહેબ બનાવે પછી વાહામાં હાલતો હોય જે એવો સમય. ભીંડને મોડાવેલું થઈ જાય ને તો પછી બહુ મજા ના આવે, જીવું કીધું તો વાત જોતી હોય અટાણે જેવું ની બેઠી નો હાણે નથી. તપાસ કરે કે કોણ બોલે, હવારમાંથી નકર કોઈ મીઠું ના હોય તો એકલી હોય, આજ કે હે કોણ બોલે હે ઘણી ઘણી જોઈ. બેન આજ શનિવાર છે, હાની ઉપાધિ હોય કે શનિવાર છે મોડું થઈ જશે તો પાડીને ખબર પડી ગઈ હવે અમારો વારો. અમે છે ને અટાણનું દૂધ મેળવી મૂકી અને હાંજનું દૂધ છે ને એ ડેરીમાં દઈ આવી, અટાણે હાંજે કોક કોક દીધે ને મેરવણ ઓછું પડી જાય કે મેરવવામાં વાર લાગી જાય ને તો જાવે નહીં એટલે હાંજનું દૂધ દઈ આવી, ઉનાળામાં જ જાવી જાય, હિયારામાં થોડીક વાંધો આવે, અટાણે મેરવી મૂકીને તો કાલ હવા થાય તો અસલ દઈ બની જાય. દૂધનું કામ કમ્પ્લીટ થઈ ગયું, હવે પાડેડાને પાઈ લઈ, પાડેડામાં તો હવે આપણે ઢેલું ઝીણકી છે ન કરતાં ભગર હતી તે ભગરને સાહેબ પાવા જવાની, હવે ઢેલુંને સાહેબ પાવાની, ભગરને આપણે કોઈ આ ભૂકીનો ને અઠવાડો ને પાણી એને બેને અટાણ પાઈ લઈ, પછી ભેહુંને તો આપણે કુંડી એમ જીરીક મોડેરીક પાહું આને બેન પાઈ આવી, હેલો એ વાત જોતી હોય અટાણ જો હવે ઘુમરા વારતી હોય ભેહું દઈને આવું ને એટલે એને ખબર પડી જાય કે હવે અમારો વારો હોય તો અહીંની વાત જોતી હોય. અને અટાણે રેડિયામાં જે રૂપારા ભજન આવતા હોય પ્રભાતિયા કાનુડાને જગાડતા હોય ને એવા રૂપારા આવતા હોય, ભગરને છે ને અહીંયા બાંધતા
ઓઢર આવતો હલર હતો ને તઈ, પણ હમણાં હલર ઉપાડી લીધું છે અહીંથી. અહીંયા માંડ્યું હતું, હવે એને સર્વિસ કરવા દેવાનું છે, એટલે અહીંથી ઉપડી ગયું ને, એટલે એ સેટ વાં બાંધવી પડે જો, નકર આમણી છે ને બધી જગ્યાએ ટાઈટ પડે, નકર અહીં જગ્યા તો ઘણી હોય. પણ ભૂલાઈ ગયું, ભગર વધારે, ભગરનું નામ વધારે લેતા ને આજ દીધી, એને છેટી અહીંયા છે ને ટાઈટ ઓછી પડે, ઓઢર આવે ને એટલે પાડેલાને ટાઈટ પડે, નકર ભેહુંને તો ના પડે. જો કે જેરીક વાર લોહી ઊન ની ગોતી લઉં ત્યાં તો હા મરી રહીએ ને, એટલો દાખલો કરીએ. બેન ને શનિવાર હતી, વહેલી ઉઠી ગઈ. હા સાડા છ થઈ ગયા. જો સાત વાગે જવાનું ને, પણ સાત વાગે અધર ભાઈને ઉઠાડવા જાવ ને, એટલે એમ કે છે માજે 5 મિનિટ તો જીવું હોય, 5 મિનિટ તો જીવું પડે ને ભાઈ, જઈ વહેલા ભલે ઉઠાડવા જઈએ તો એક મોટો 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 જો રેડિયો વાગે હે બાપુને. અને હિયારો હે એટલે જો હવે ચૂલો આપણે રહી ગઈ છે, વા તાપણી કરવા લગાડે જ છે જો બાપુ. એ પાંચ મિનિટ કઈ ઉઠી જઈ ને, ચૂલે તાપણી હાલતી અમારે, એને ડાટે નથી પડતી, ડાટ નથી પડતી, ઘડીક વાર પડે ને, પછી રમત ગમત કરીએ એટલે ગરમી થાય, ગરમી થાય. ભણવા તૈયાર થઈ ગયા, બાય બાય ટાટા. કડિયું ફિટ થઈ જાય, મોર્નિંગ રૂટીન માં આ જે ફરજિયાત હોય, અને છે ને થોડા હોય ને એટલે તગારા થી નાખી આવે ઊંડી, નકર આપડે ઓલી રેકડી ને કોમેન્ટ ઘણા હતા કે ક્યાંથી લીધી ખબર હે, આ રેકડી થી વાહિના કરવાનો હોય, થોડા હોય ને એટલે પછી ઊંડિયું નાખી દઈએ. અને આ રેકડી છે ને અમે ખંભારી લીધી હતી 4,500 માં, એમ કે આવી હતી, એવું બહુ ખાસ યાદ નથી. આ હાલ બહુ વજન ઉપાડવો ના પણ આમ ઢળીને વયું જવાનું. છોકરાને ખાવી હોય કે બપોર અમારે ખાવી હોય કે તો હાલે, એક વાર રોટલી હવાર વધારે ઘડી મૂકી, રોટલી છે ને અમે કાયમ વડી વડી જ ઘડી, જબરી જબરી રોટલા જબડ્યું,
પણ છેલ્લે બે રોટલી છે ને આ તો આછી આછી ઘણી ને આછી રોટલી વધારે ભાવે, તાજે તાજી પછી ટાઢી થાય ને પછી તઈ નહીં કુણી કુણી હોય. અને હા, એ આ બે પડવારીઓ અને ઓલી અમે છે ને ચાર પડવારી બનાવી જાડી જાડી સાંજ સુધી કુણી હરીએ. હેલો, હીરા વેલિયા. પાછી બેને જે જોતા ચમચી ઓલી લબડની નહી, આ લબડની કટાકો થાય આંગળી. ઘીથી ઘર પહોંચ્યો હે ને. અને અમારે હે ને ઘરમાં બધેથી વધારે ઘર ખવાય જો, આમ ડબલાની હાર પડી. ઘર ખવાય, ઊંઘ ને કંઈક ને કંઈક નવી બનાવતા હોય એટલે ઈમાં ઘરવાળી વસ્તુ વધારે ખવાય. લાડવા અને કા લાડવા તો ઘરવાળા જ ખવાય, આમાં ખાંડવાળા બનાવે ઘણા પણ અમારે ઓછા ખવાય ના. એટલે હિયારો હોય તો અડધિયા હોય તો હમણાં નથી બનાવતા લોકો. ત્યાં અડધું ઘી ગરો આજ વેલા બેઠા આજ એટલું. હવે હે ને ઝીણું મોટું કામ રહ્યું, વડું વડું કામ થઈ ગયું. ઝીણા મોટા માં એટલે ઠામણા વિસરવાના, હંજવાર્યું પોતાને એવું કામ રહ્યું. બાકી બધું બીજું થઈ ગયું. ઠામણામાં વિસરી દેતા પણ એનો હાથ લાગ્યું ને તેથી પાછ ઠામણા નથી વિસરતા, એટલે ઠામણા હંજવાઈ પોતા એ તો ધીમે ધીમે હાલો રીએ. વચમાં વળી ચા બનાવીએ ને એવું. અને આપણે હે ને આ ગોરી હે ને એ ગરમ પાણીથી વિસરી, કાયમને માટે આ ઠીકરાની ગોરી હોય ને ગરમ પાણીથી વિસરી તો એમાં ખાટી ફોર કે ના આવે. એટલે જંગેડા ગામમાં જરા જરા માખણ ને એ અસલ ચોખ્ખું થઈ જાય, ટાઢા પાણીથી તટાણી એવું કંઈ ચોખ્ખું થાય નહીં. એટલે એ ગોરી ગરમ પાણીથી વિસરવાની હોય. ઓકે, આ તા અટાર ટાઈટ પડે તે ગરમ પાણી ધીસને ભલે ન કો ઠાઢું હાલે ઠામણામાં છે. અને હે ને અમે ડેટ કે કઈ ના નાખી ગોરીમાં, ગરમ પાણીથી બે ત્રણ પાણીથી વિસરી નાખીને એટલે અસલ થઈ જાય. પછી આમાં જો આ જ્યારે જ્યારે ખહરટ હોય લાહી ના હોય પછી માં ડેટ ને રહી જાય તો પછી મજા ના આવે સાહેબની. એટલે ગરમ પાણીથી બે ત્રણ વાર વિસરી નાખીને એટલે એકદમ ચોખ્ખી થઈ જાય. પછી બપોર સુધી ઉથમી હુકાવા દે, પાણી ખરી જાય અને પછી હવરી કરી નાખીને તડકો લઈ જાય એટલે ખાટી ફોર ના આવે. બીજી વાર નો ચા હે ટણે પાઠ હળા થી હે. અને ગરમ થાય ને પીતા રાખે પછી આઠ વાગે હે ને બાપુ ને બીજી વાર જોઈ. બાપુ પછે ના પી, 10 વાગે પછી ને ભાઈ 8 વાગ્યા પછી ચા નઈ, 1-3 વાગે પીહે પાછો, 1-3 વાગે પીહે. એ સિવાય નો બાપુ ને ચા ના હોય. બસ 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 હે આજ મેં 2-3 વાર પી લીધો. હું વેલો ઉઠો તો ને. હેલો, હવે હે ને મારે છેલ્લું કામ રહ્યું હંજવારી અને પોતાનું. ને કાંધો લઈ ગયું વાવડું જતા ઘી રોટાણમાં. અને હંજવારી અને પોતામાં શું હોય ખબર કે ઈ જેવું સમય ને એવું નોકર વાડી જવાનું હોય તો વડી હડી હંજવારી બે હાથથી નીકળી જાય, બે હારવણીથી વડી હડી. અને ઘેર રહેવાનું હોય તો નિરાતે ઝાડી જપતી અને હંજવારી કાઢવું પોતા કરવું, અને વાડી જવાનું હોય તો બસ પોતા ના કરે. આવડામ પોતા કરે તો કાયમ ના કરે. અને ઘેર રહેવાનું હોય તો ઘેર પછી હંજાય પોતાને કાયમ ગમે નહીં ટૂંકમાં આખો દી. એટલે ખરી લઈ વાડીએ જવાનું હોય તો પછી હાલે હાલે તો હંજવાય પોતા હવે હે એક કામ.
આવી રીતનું કાયમ કાયમ હોય કામ, એટલું કામ કરીને પછી મારું સવાર 5 વાગે ન થયો, પાણી ભરવા જવું પડે તો પછી હવે 8-1 વાગે ઉઠવા નહીં, પાછો ચા થાય ને મોર મોર ઉઠાડી ઉઠાડી ઉઠવાનું હોય.